કે જમને તમને પ્રેરણાદાયક બનશે અમુક મારા ચોકસેવા આવશે બેન ને અને આખી આખો પરિવાર સાંભળી શકે એવા મારા ચોકસે છે મા બેન ભાઈ આખી આખો પરિવાર સાંભળી કેવા એક પણ ચોક્સમાં એવો નહીં આવે કે બેન દીકરી એમ થઈ ગયા આયા આપણે ઊભા થઈને ભેજી માત્ર સંસ્કૃતિ કમ્પ્લેટ સાચું બોલવાનો માણસ છું અને આનંદ જ કરવાની બીજી કોઈ વાત છે ને તો મને કે એક લાખ રૂપિયા આપશો ગુબા તમારે જાહેરાત કરવાની છે શું કે તમારે એટલું બોલવાનું છે તમારો વિડિયો મૂકો યુટ્યુબમાં એ પહેલાં કે રમી રમો એ તું ભાઈ હું ન બોલું હું ગુજરાતી એવું થોડું કહી શકું કે તમે જુગાર રમો એમ અને તમે ઓનલાઈન રમી તમે જોઈએ છે ખાવા ધાન ન રે તમે જો રમવા બેહો ને એમાં કોઈ કોઈ જીતતું જ નથી ઓનલાઈનમાં મેં હો ટ્રાય કરી લીધી કોઈ જીતતું જ નથી કોઈ આવી જ રમી રમો મેં તો હું નહીં કહું એની એવટ ખતરનાક તમે જીધું સાંભળજો એની એવટ કેવી છે રમીની હું રમી રમું છું સાહેબ હું ભાડે રહું છું પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા અત્યારે હું મારો મકન માલિક બે ભાડે રહી છે રમી રમી છે સાહેબ તમે નહીં માનો મારા મામા દીકરો રમી રમતા શીખો ત્યારે બહુ ગરીબ હતો એ અત્યારે ભિખારી થઈ ગયો છે રમી રમી છે આ રમી રમવા જેવી આજ આજની મને ખબર હોય અને એક ફોન આવ્યો મને કે કુબાઈ એક પ્રોગ્રામ કરવાનો છે તમે કેટલા પૈસા લેશો મે તો 2.5 લાખ રૂપિયા મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે મે એટલે શું કે જે કે પૈસા આવશે આયા ડાયરામાં એ બધા પૈસાના કૂતરાને રોટલા નાખવાના છે આવું ગામને એ નક્કી કર્યું છે તો મેં તો હવા બે લાખ રૂપિયા આપજો મને કે તમને કૂતરામાં ખબર ન પડતી ગુભા કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે કે કૂતરામાં ખબર પડતી મેં તો કઈ બોલતા નહીં એકાવન હજાર રૂપિયા આપશું આટલું કૂતરાનું માન રાખો બધું હારું હાલો પણ ટૂંકમાં કૂતરાને લે તો લીધા તમે મારી નીચતા જોઈ કૂતરાના અમે મૂકતા છીએ નહીં

એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે કુતરા જેવો થઈ ગયો છે એ તો કુતરા ખાઈ જાય એટલે કેવાનો મુદ્દો કોનું ખાવું એ મહત્વનું પણ સાહેબ એવો તમારો સ્વભાવ થઈ જાય પછી તે હું નીકળ્યો પણ ગામડા જેવું હતું મને ભૂખ બહુ લાગી હતી કોઈ હોટેલ હતી નહીં પણ એક આશ્રમ આવ્યો મારા મિત્ર છે ભરતસિંહને મેં કીધું અહીંયા ગાડી ઊભી રાખો અહીંયા કોઈ બાપુ છે એ આપણને રોકતા દઈશ ગાડી ઊભી રાખી બાપુ બહાર નીકળ્યા હગુબા તમે આ ક્યાંથી કીધું બાપુ ભૂખ બહુ લાગી છે અઢી વાગ્યા છે મને કે રોટલા શાક હગુબા તૈયાર જ છે તમે બે હું તો બે ગયો પછી મારે શું થયું છે રોટલા નું બેટકું મૂકવું માથે શાક મૂકું ને આમ પાણી કરવું બાપુ મને ક્યાં તમે શું કરો હો મેં તો કુતરા ના ભાગ નું કાઢું છું બાપા મને આ તમે ખાવ છો કુતરા ના ભાગ નું છે આ હવાર માં કુતરા રોટલા નાખવાના છે યા રોટલા છે તમે વેલાય છે તમે ઠપકડ લીધા છે કોઈ ભાગ ભાગ કાઢવાની જરૂર છે ને મેં ઓકે હમણા મને એક વિચાર આવ્યો હમણા વિચાર મને આવે છો મેં તો આ તમે જો ઢોરા હોય ને ઢોરા એ આખો થી ખાય ને તે વાગો લે રાયતાખી વાગો તો આમ મોઢું કરતા કરતા આ કદાચ બધા માણસોને આપ્યું હોત કે આખો દિવસ કાંઈ રાયતે વાગો લે તો મારા કલાકારનું શું થાય મને ચિંતા થાય કલાકાર બે શરૂ કરે બની કે બેટ કે બોડે છે ઓમ 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 કા તો ગીત ગાય સૈયર મોરી રે ઓમ વાત છે પછી કે હવે કાબા ઘડીને આપણે હજુ કરી પણ થોડીક વારી હકુમાં ભાગો લઈ લે પછી હું આય બેઠો આગળ તો હમણાં આ કંઈક લગ્ન હતા આ પચ્ચીસ છવીસ તારીખે અને એક ભાઈએ કીધું આવીને છોકરાને તારા કાકાએ કીધું છે ફૂલ લઈને આવી જા અડોક રાખીમાંથી પેલો ફૂલ થઈને આવ્યો રસોડિયા ખાધો ખાધો કે ભાઈ ફૂલ લાવવાનું કીધું તું ફૂલ થાવનું જ કીધું બીજમાં સ્વાઇન ફૂલ એવા વિપડ્યા હતા એક ભાઈ હમણાં ચક્ર ખેંચ હેઠો પડ્યો તો લઈ જાય દવાખાને નાનો ભાઈ ડૉક્ટરે કીધું શું મોટા ભાઈને સ્વાઇન ફૂલ થયો હે કે ના ના પીન ફૂલ થયો કે ઓય સવાન ફૂલ જોય જ નથી ના 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 એ કોડી વાત છે અમને અમારો માલધારી શિક્ષક થઈ ગયો તે આખું વર્ષ છોકરાને એક જ વિષયમાં શીખળાય પશુ વિશે બીજું કઈ શીખળાયું જ નહીં આખું વર્ષ તો બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવે ને પૂછ્યું સગન ઊભો થા આપણા પ્રાણી વિશે બે શબ્દ બોલ સગન કે આપણું પ્રાણી અને આખું પશુ વિશે લખું ભેંસ ઠકારી હોય છે ભેંસની બે શિંગડા છે આટલું સાહેબ શીખળાયું બીજું કઈ શીખળાયું જ નહીં સગનને ઊભો કર્યો કે ઊભો થા બેટા આપણા પ્રાણી વિશે બે શબ્દ બોલ સગન કે આપણું પ્રાણી ભેંસ છે ભેંસ કાળી હોય છે ભેંસ ને બે શિંગડા હોય છે ભેંસ દૂધ આપે છે સરસ બેટા બે મગન તું પોતા બોલ આપણી શાળા વિશે બે શબ્દ બોલ મગન કે આપણી શાળા સુંદર છે આપણી શાળા ની બધા ભેંસ ઉભી હોય છે ભેંસ કાળી હોય છે ભેંસ ને બે શિંગડા હોય છે ભેંસ દૂધ આપે છે સાહેબ કે બેજા શાંતિ શાળા એક ને એક વાત કરે બેટા માધવ તું બોતા બેટા આપણા વડાપ્રધાન વિશે બે શબ્દ બોલ

અમે તમને એમ કહી ફોક્સ લેટ ચાલુ કરો તો તમારે ફોક્સ લેટ ચાલુ કરવાની અમે એમ કે હાથ ઉતા કરો તમારે હાથ ઉતા કરવાના અમે એમ કે તાળી પાડો તમારે તાળી પાડવાની તમને ખબર જ ન પડે કે તમે ડાયરામાં આવ્યા છો કે દાડી આવ્યા હો એટલે ભાઈ તમે કલાકાર છો તમે ઊંચા કરો આ તમને શું લેવા કરાવો તમને તમને કરાવ તમે કરો એ એ અનતિ વાત છે મુકલી વાત છે અમારે હમણાં જુગાર રમાતો હતો જુઓ આ બાજુ ખબર નથી હાથે માટે અમારે બાજુ જુગાર રમાતો હતો જુગારમાને એક ભને ત્રણ નાણી આવી હવે ત્રણ નાણી જુગારમા એટલે વાર્તા પૂરી થઈ એમ થાય કે હવે આપણને કોઈ જીત છે જ નહીં પણ આવી ખુશ થઈ ગયો પણ ઉપર પોલીસ આવી ને ખબર નહી કે માથે પોલીસ આવી એ તો આમ જોયું આમ જોયું હો ગયો જવાય

ગયા જન્મ માયા મે મરા હશતેતર આતમા થી ચટકી જા પાંચ છો ખેતર જિંદગી અમારી જેર કરી રહે નકી બાપુ એ બધી જમીન વેચ રે નકી આવા મારા પિતા હતા હાથ પરમાંથી નામ કઈ દેખ્યા મારા દાદી માં હતા મારા દાદા મારા બાપુ બધા હતા વેચવામાં ભેગા એને એટલા સિક્કા મારી દીધા વેચવામાં કલ્પના બાયના મેં પહેલા એ મકાન લીધું હતી પંદર વર્ષ પહેલા તારા મારા દાદી જીવતા હતું મારા દાદી નામે લઉં રાજી થાય કે આપણે જીવનમાં કંઈક લીધું હું રજિસ્ટ્રેશનમાં લઈ ગયો દસ્તાવેજ કરવા માટે હવે અહીંયા રજિસ્ટ્રેશનમાં બે ખાના આવે અંગૂઠો મારો હોય ને એક વેચવાનું ખાનું આવે એક લેવાનું ખાનું આવે દાદી મને કીધું દાદી આપણે પહેલી વાર મકાન લીધું છે મારો સિક્કો તે વેચવાના ખાનામાં શું કહેલો અરે મેં તું લીધું છે મન કે બેટા એટલા સિક્કા આ બાજુ મેળા ને મારો આંગળો એ બાજુ છે ખેંચો પડે હા અહીંયા અહીંયા મારો આંગળો એ બાજુ વેચાય વેચવામાં આવે ઘણું વેચી નાખ્યું છે તો હારું ત્યાં મળી ગયા કે મને વેચી નાખે

મારા બહુ ચાહકો છો મારા કરોડ ચાહક છે મને ખબર છે એક મારા ચાહક ના ઘરે ગયો મને જોઈને ગાંડે જેવો થઈ ગયો હકાપા આવ્યા હકાપા આવ્યા અને પાણી નો તાટ લાવ્યો મારા પગ ધોવા હવે મારા પગ મેં બધી ધોયેલા નહીં ખબર નહીં કે હકુભાઈ પોતાના પગ બે થી ધોયા છે નહીં હું મને કે બાપુ તાસ માં પગ મૂકો પગ મૂકો મેં તો કારો કરો મેં જો પગ મૂક્યો બધું ભલે બિચારો ધોતો હોય મારા દીકરા એવો કહેશો એવો કહેશો ત્યાં પાણી થઈ ગયું કાળતર નાગના ઝેર જેવું કારું મહેશ હારો પીશું તો હમણાં મળી જવાનું પણ એટલું બધું આશિક નતો એટલે હું કીધું પાણી ઝાડવા નાખી દીધું ખબર માં ઝાડવું ભરી ગયું બોલો આવા પક્ષે તો હાલે છે આને કહેવાય કૃપા કઈ નો આવડે ને હાલે એને કૃપા કહેવાય તમે બધા ધંધો કરતા હશો તમને જ્યારે કઈ ન આવડતું તમે ધંધામાં આગળ વધી જાઓ ત્યારે તમારે એમ નહીં માનવું મને કઈ આવડે છે ચોક્કસ યાદ રાખજો તમારી પાછળ કોઈ શક્તિ કામ કરે છે જે તમને ધક્કો મારે છે તમારી કુર્તિ હોય તો ભલે તમારો ગુરુ હોય તો ભલે તમારા પિતૃ હોય તો ભલે કોઈ શક્તિ છે તમને ધક્કો મારે છે

તો દુનિયાની હાલત શું થાય ખાવાનું હોત જ નહીં નકું નાવાનું જોત પાણી જોત કોઈ મહેમાન આવે આવો નઈ લો હું નઈ નાયો તારી માનામ છે પહેલી આવ્યો છું નાવો તો પરચે તે લાવો ડોલ પાટ છે ની માથે આવો અન ક્ષેત્ર નો સ્નાન ક્ષેત્ર હોત આયા પ્રસાદી હોનો હોત પાણી ના તલાવ ભરે હાલો ખાવ એમ હાલો ના હમ ધૂમકા કારણ કે પાણી સુખી માણા પાય હો દુખી માણા પાય પાણી હોત જ નહીં અમારે સુધીરભાઈ જો સુખી માણા તો નામ મોટું હોય કે ભાઈ સુધીરભાઈ ની વાત નો થાય હા જો હો મારા નવરાઈ પછી એકલા ના છે ઈ જાજા દેવા તો સુખી માણા છે કે ભાઈ જાજુ પાડી હોય દુખની વાત છે